હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ટેસ્ટ ઓફ ગુજરાત આજે આપણે બનાવીશું પનીરના લાડુ મીઠાઈની દુકાનમાં મળે છે એના કરતાં પણ સ્વાદિષ્ટ ખૂબ જ ઓછા સમયમાં ને ખૂબ જ ઓછી સામગ્રીમાં ઘરે બનાવીશું જેને તમે આ રક્ષાબંધન ઉપર તમારા ભાઈ માટે બનાવીને ભાઈનું મોં મીઠું જરૂરથી કરાવજો રેસીપી ગમે તો રેસીપીને લાઈક આપજો સૌથી પહેલાં બસ્સો ગ્રામ જેટલું પનીર લીધું છે પનીરને નાની સાઇઝમાં કાપી લીધું છે પનીર એકદમ ફ્રેશ લેવાનું જો તમે પેકેટવાળું પનીર યુઝ કરતા હોય તો એને બેથી ત્રણ મિનિટ માટે પાણીમાં રાખવાનું જેથી એ એકદમ ફ્રેશ થઈ જાય હવે એક મિક્સર જાર લઈશું એની અંદર હાથેથી આ રીતે પનીરને આપણે તોડીને નાખીશું હાથેથી સરસ એવું એને મૅ કરીને પછી એને નાખવાનું આ રીતે કરવાથી જ્યારે આપણે મિક્સરમાં પનીરને ક્રશ કરીશું તો એકદમ સ્મૂથ અને સરળતાથી ક્રશ થઈ જશે પનીર ફ્રેશ હશે તો મીઠાઈ પણ ખૂબ જ સરસ અને ટેસ્ટી બનશે એનો સ્વાદ ખૂબ જ સરસ આવશે હવે એને ઢાંકીને મિક્સરમાં એને બેથી ત્રણ વખત ચાલુ બંધ ચાલુ બંધ કરીશું અને એકદમ સ્મૂથ ક્રસ કરી લઈશું તમે જોઈ શકો છો મિક્સરમાં સરસ એને ક્રસ કરી લીધું છે પનીર એકદમ સરસ સ્મૂથ થઈ ગયું છે આ રીતે તમને ચેક કરી શકો છો સરસ એવું સ્મૂથ તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે એક કઢાઈમાં લઈ લઈશું પનીરને નોનસ્ટિક કઢાઈમાં લઈ લીધું છે અને એની અંદર અડધો કપ જેટલી દળેલી ખાંડ નાખીશું ખાંડને મિક્સરમાં દળીને પછી લીધી છે ચમચથી પનીર અને ખાંડને સરસ મિક્સ કરી લઈશું આ મીઠાઈ ખૂબ જ ઓછા સમયમાં બને છે ઝટપટ બની જાય છે અને મોંમાં મૂકતાની સાથે ઓગળી જાય છે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે તમે જોઈ શકો છો મિક્સ થઈ ગયું છે કઢાઈને આપણે ગેસ ઉપર મૂકીશું ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું હવે એને આપણે સતત આ રીતે હલાવતા રહીશું પનીરની કચાસ દૂર થાય ને ખાંડનું પાણી બળે ત્યાં સુધી થવા દેવાનું છે તમે જોઈ શકો છો સરસ એવું મિક્સ થવા લાગ્યું છે જ્યારે પણ પનીરના લાડુ બનાવો ત્યારે નોનસ્ટિક કઢાઈનો યુઝ કરવાનો જેથી એ નીચે ચોંટે નહીં બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે ને સરસ એવું એ મિક્સ થવા લાગ્યું છે અને ખાંડનું પાણી પણ બળવા લાગ્યું છે પનીરને જ્યારે પણ મીઠાઈ બનાવો ત્યારે પનીરને ત્રણથી ચાર મિનિટ માટે જ થવા દેવાનું છે જો એને આપણે વધારે થવા દઈશું તો એ માવો બની જશે અને દાણેદાર બની જશે તમે જોઈ શકો છો ત્રણથી ચાર મિનિટ થઈ ગઈ છે અને નોર્મલ એવું એમાંથી પનીરમાંથી ઘી છૂટું પડી ગયું છે હવે ગેસની ફ્લેમને આપણે ધીમી કરી દઈશું એની અંદર બે ચમચ જેટલો મિલ્ક પાવડર નાખીશું અને ત્રણ ચમચ કોપરાનું છીણ નાખીશું સરસ એવું એને મિક્સ કરી લઈશું મિલ્ક પાવડરના ગાંઠા ના પડે એ રીતે એને એકદમ સ્મૂથ કરી લેવાનું છે ને મિક્સ કરી લેવાનું છે સરસ એવું મિક્સ થવા લાગ્યું છે હવે આપણે મિલ્ક પાવડર અને કોપરાની છીણની કચાસ દૂર થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું બેથી ત્રણ મિનિટ માટે તમે જોઈ શકો છો સરસ થઈ ગયું છે હવે એની અંદર આપણે એક ચમચ જેટલો યલ્લો ફૂડ કલર નાખીશું ફૂડ કલર ઓપ્શનલ છે તમારે સ્કીપ કરવો હોય તો કરી શકો છો બે ટીમ્પા જેટલું કેસર એસેન્સ નાખીશું તમારી પાસે કેસર એસેન્સ ના હોય તો તમે દૂધમાં પલાળીને કેસરને નાખી શકો છો અથવા તો તમે ગુલાબજળનો પણ યુઝ કરી શકો છો અથવા તો તમે ઇલાયચી પાવડર પણ આની અંદર યુઝ કરી શકો છો સરસ એવું મિક્સ થઈ ગયું છે એકદમ સરસ તમે જોઈ શકો છો ગેસની ફ્લેમને બંધ કરી દઈશું હવે કઢાઈ ગરમ છે એટલે આપણે એને બેથી ત્રણ મિનિટ માટે આ રીતે હલાવતા રહીશું તમે જોઈ શકો છો મિશ્રણ સરસ એક સાઈડ એકઠું થવા લાગ્યું છે એમાંથી થોડું ઘી પણ છૂટું પડી ગયું છે જો તમને એવું લાગે કે નોર્મલ ચોટે છે તો તમે એની અંદર અડધી ચમચ જેટલું ઘી પણ નાખી શકો છો અત્યારે મેં ઘીનો યુઝ નથી કર્યો એકદમ સરસ મીઠાઈ તૈયાર એકદમ સરસ મીઠાઈ માટેનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે લાડુ માટેનું સરસ એવું હવે એક બટર પેપર લીધું છે એને આપણે ઘી લગાવી લીધું છે એની ઉપર આપણે મીઠાઈનું લાડુનું મિશ્રણ નાખીશું તમે કોઈ સ્ટીલની પ્લેટમાં ઘી લગાવી શકો છો હવે મીઠાઈનું જે મિશ્રણ છે લાડુનું એ ગરમ છે એટલે એને આપણે આ રીતે સ્પેચ્યુલાથી મિક્સ કરીશું એને આ રીતે થોડુંક ભાર આપીને મિક્સ કરવાનું જેથી એકદમ સરસ સ્મૂથ થઈ જાય કારણ કે પનીરની મીઠાઈ છે એટલે પનીરના દાણા તરત પડી જાય એટલે એને આપણે સ્મૂથ કરવાનું છે આ રીતે બટર પેપરથી થોડુંક મસળી લઈશું મસળવાથી એકદમ સરસ સ્મૂથ થઈ જશે તમે જોઈ શકો છો સરસ એ મિક્સ થઈ ગયું છે ને સ્મૂથ થઈ ગયું છે લાડુનું મિશ્રણ તૈયાર છે એમાંથી આપણે લાડુ બનાવીશું આ રીતે થોડુંક મિશ્રણ લઈને એકદમ સરસ ગોળ ગોળ કરીને લાડુ બનાવી લેવાના તમે જોઈ શકો છો સરસ લાડુ બની ગયા છે તમે આને કોપરાની છીણથી પણ ગાર્નિશ કરી શકો છો અત્યારે હું એને પિસ્તાની કતરણથી ગાર્નિશ કરું છું તમે કાજુ બદામથી પણ ગાર્નિશ કરી શકો છો એને આપણે એકદમ ડિફરન્ટ લુક આપવા માટે તૂટી ફૂટીથી ગાર્નિશ કરીશું તમે જોઈ શકો છો સરસ એવો લાડુ તૈયાર છે આ લાડુ એકદમ સ્વાદિષ્ટ લાગે છે મોંમાં મુક્તાની સાથે ઓગળી જાય છે મારી પાસે લાડુનું જે પેપર આવે છે ડેકોરેટિવ એ છે એમાં હું લાડુને સર્વ કરી લઈશ આ જ રીતે આપણે બધા લાડુને આપણે બનાવીને સર્વ કરીશું ફ્રેન્ડ્સ તૈયાર છે પનીરના લાડુ એને આપણે સર્વ કરી લઈશું રક્ષાબંધનની થાળીમાં ભાઈ માટે તમે આ લાડુ ઘરે જરૂરથી બનાવજો અને સર્વ કરજો અને એમનું મોં મીઠું જરૂરથી કરાવજો જેથી તમારા ભાઈ બહેનના પ્રેમની મીઠાશ હંમેશા બની રહે રેસીપી તમને ગમી હોય તો રેસીપીને લાઇક શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો અને આવી જ નવી નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો થેન્ક યુ ફ્રેન્ડ્સ